हेलो फ्रेंड्स, वेलकम बैक टू टेस्टी किचन सेंटर। फ्रेंड्स, आज आपणे बनावीशु बधानी फेवरेट चाइनीज रेसिपी वेज मंचूरियन। आ मंचूरियन बनशे विदाउट विनेगर अने विदाउट अजीनोमोटो, मात्र किचन मां अवेलेबल इंग्रेडिएंट्स थी ज बनावीशु अने बनशे पण एकदम सॉफ्ट अने बहार जेवा टेस्टी। तो चालो जोई लईए रेसिपी माटेना इंग्रेडिएंट्स अने मेजरमेंट्स। हाफ गाजर छीणेलू, हाफ गाजर समारेलू, हाफ समारेलो कांदो, हाफ समारेलो कैप्सिकम, एक टेबलस्पून चिली सॉस, एक टेबलस्पून सोया सॉस, एक टेबलस्पून मरचो पाउडर, टू टेबलस्पून टोमेटो केचप, एक टेबलस्पून मीठू, थोड़ी लसन, आदू, हाफ टेबलस्पून गरम मसालो, थ्री टेबलस्पून कॉर्नफ्लोर, फोर टेबलस्पून घऊनो लोट, हाफ कोबी अने बे लीला मरचा। जो तमे अमारी चैनल पर नवा छो, चैनल ने सब्सक्राइब करवानो न भूलता। बाजू में रहेला बेल आइकन ने प्रेस करो जेथी आवनारी रेसिपीज नी नोटिफिकेशन मळती रहे। तो चालो फ्रेंड्स, रेसिपी ने शुरुआत करिए। सब प्रथम आपणे कोबी ना नाना नाना पीसेस करी लईशुं। अही कोबी मंचूरियन बॉल्स माटे मेन इंग्रेडिएंट छे। तमे एने छीणी ने चॉप करीने के पीसी ने यूज करी शको छो। अही हुं एने पीसी ने यूज करीश। કોબીના નાના પીસીસ થઈ ગયા છે। હવે આપણે પીસીસને મિક્સર જારમાં નાખીને એને પીસી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ પીસાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે એમાં આખી લસણ અને સમારેલો આદુ ઉમેરીશું। એને ફરીથી પીસી લઈશું। આપણું મિક્સર બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે એને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। ત્યારબાદ આપણે એમાં છીણેલું ગાજર ઉમેરીશું। ત્યારબાદ એમાં મસાલા ઉમેરી લઈએ। લાલ મરચું પાવડર, મીઠું અને ગરમ મસાલો ઉમેરીશું। મીઠું સ્વાદ અનુસાર યુઝ કરવું। ત્યારબાદ આપણે એમાં કોર્નફ્લોર ઉમેરીશું અને એને હાથો વડે બરાબર મિક્સ કરી લઈશું। ફ્રેન્ડ્સ, દરેક કોબી અલગ અલગ રીતના હોય છે। કોઈક વધારે પાણી છોડે છે તો કોઈક ઓછું છોડે છે। તેથી જે પ્રમાણે જરૂરત હોય તે મુજબ આપણે એમાં ઘઉંનો લોટ ઉમેરીશું। અહીં આપણે પહેલા થોડો જ ઉમેરીશું અને ત્યારબાદ જો જરૂર જણાય તો આપણે વધારે ઉમેરીશું। શક્ય હોય ત્યાં સુધી આપણે ઓછો લોટ યુઝ કરીશું તો આપણા મંચુરિયનના બોલ્સ ખૂબ જ સોફ્ટ બનશે। આપણે બધો જ લોટ યુઝ કરી લઈએ છીએ અને એનો એક સરસ લોટ બાંધી લઈશું। ખૂબ સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। આપણે એના નાના નાના બોલ્સ બનાવી લઈશું। આ બોલ્સને તળવા માટે હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરવા મૂકીશું। હવે આપણે એના નાના નાના બોલ્સ બનાવી લઈશું। આ રીતે નાની સાઈઝના હશે અને આપણે એને 1/1 તરત મૂકતા જઈશું તેલમાં તળવા માટે। અહીં ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, કારણ કે હાઈ ફ્લેમ પર તળવાથી આપણા બોલ્સ અંદરથી કાચા રહી જઈ શકે છે। એટલે એક વખત તેલ ઉકળી જાય ત્યારબાદ આપણે ફ્લેમને મીડિયમ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા બોલ્સ ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું। આ જ રીતે બાકી રહેલા બોલ્સ પણ આપણે તળીને રેડી કરી લઈએ। અને આપણા બધા જ બોલ્સ તળાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે મંચુરિયન માટેનો સોસ બનાવી લઈશું। એના માટે અહીં મેં મીડિયમ ફ્લેમ પર એક પેન રાખ્યું છે, એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું અને ત્યારબાદ આપણે એમાં ચોપ કરેલી લસણ ઉમેરીશું અને ચોપ કરેલા લીલા મરચાં ઉમેરીશું। એને બરાબર રીતે મિક્સ કર્યા બાદ આપણે એમાં સમારેલા કાંદા ઉમેરીશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। કાંદા થોડા ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલું ગાજર ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન જેટલું જ કેપ્સિકમ પણ ઉમેરીશું। તમે અહીં ઈચ્છો તો ગાજર અને કેપ્સિકમને લાંબા લાંબા કટ કરી શકો છો।
આને સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે ત્યારબાદ આપણે એમાં ચીલી સોસ, સોયા સોસ અને કેચઅપ ઉમેરી લઈશું. અને ત્યારબાદ આપણે આ બધી વસ્તુને બરાબર રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણા સબ્જીની અંદર આ બધા મસાલા બરાબર રીતે સેટ થઈ જાય. હવે આપણે કોર્નફ્લોરની પેસ્ટ બનાવી લઈશું. એના માટે અહીં મેં 1 ટેબલસ્પૂન જેટલું કોર્નફ્લોર લીધું છે અને એમાં આપણે 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશું. હવે આ પેસ્ટને આપણે પેનમાં ઉમેરી લઈએ. પેનમાં ઉમેરતી વખતે આ રીતે ધ્યાન રાખો ફ્રેન્ડ્સ, કોર્નફ્લોરની પેસ્ટને આ રીતે હલાવીને ઉમેરવી અને ઉમેરી દીધા બાદ તરત જ હલાવી લેવું. આ રીતે કરવાથી આપણી પેસ્ટ સરસ બની જશે. અને ત્યારબાદ આપણે એમાં મંચુરિયન બોલ્સ ઉમેરી લઈએ અને ત્યારબાદ આપણે એને ટોસ કરી લઈશું. હવે મંચુરિયનને આપણે બાઉલમાં કાઢી લઈશું. ખૂબ જ ડિલિશિયસ દેખાય છે ને ફ્રેન્ડ્સ. તમે મંચુરિયન બોલ્સને કાંદા અને કોબી સાથે સર્વ કરી શકો છો અને એને સ્પ્રિંગ અનિયન વડે પણ તમે ટોપિંગ કરી શકો છો. ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ મંચુરિયન બનીને રેડી છે. અહીં મંચુરિયન ઘઉંના લોટથી બનાવીશું અને આજીનો મોટો વગર બનાવીશું. તેમ છતાં ટેસ્ટ બિલકુલ બહાર જેવો જ આવશે. જો રેસીપી મુજબ બનાવશો તો સરસ બનશે. અને હજી સુધી મારી ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક ધીસ વિડીયો, પ્રેસ ધ બેલ આઇકન ફોર નોટિફિકેશન, શેર વિથ યોર ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.